કુકસવાડા ગામે તાલુકા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશોમાં વધારે ઉત્પાદન મળે અને સારા ભાવ મળી રહે તેમજ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે, જેમાં અત્યારે રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ મળી રહે તેવા હેતુથી માળિયાળી તાલુકાના વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, ટીડીઓ મિલન પાવરા, કૃષિ વૈજ્ઞાનિક એસબી ચૌધરી તેમજ અધિકારીઓ પદાધિકારીઓ સહિતની હાજરીમાં માળિયાડી તાલુકાના કુકસવાડા ગામે રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 27 જેટલા સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો. જે કે એસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના અંતર્ગત જ્યારે રાજ્યના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયેલ હોય એમાં માળિયા હાટીના તાલુકાનો આપણા કુકસવાડા ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ હતું. કૃષિ મહોત્સવમાં સૌ જિલ્લાના પદાધિકારી, તાલુકાના પદાધિકારી શ્રી, ગામના સરપંચ શ્રી તેમજ ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી, તમામ અધિકારી અને કર્મચારી દરેક વિભાગના હાજર રહેલ છે અને મોટી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતોએ પણ અહીંયા હાજરી આપી છે અને રવિ પાકોમાં જે આધુનિક ખેતી કઈ રીતે કરવી, કૃષિ તકનીકી કઈ રીતે નવી જે આધુનિક પદ્ધતિઓ આવી હોય તેને કઈ રીતે અપનાવવી, તેમજ મિલેટ વર્ષ જે આપણું પ્રધાનમંત્રી સાહેબ જે મિલેટ વર્ષ જાહેર કર્યું છે તો મિલેટના શું ફાયદાઓ છે એ બાબતની જે માહિતી છે એ આપણા ખેડૂતોએ મેળવેલ છે, તેમજ આપણા માનનીય રાજ્યપાલશ્રી કે જેમને પ્રાકૃતિક કૃષિ તરફનું એક વેગ બનતું આપણું ગુજરાત બન્યું છે તો પ્રાકૃતિક કૃષિ દરેક ખેડૂત અપનાવતો થાય એ માટે પ્રાકૃતિક કૃષિની પણ માહિતી તમામ ખેડૂતોએ અહીંયા મેળવેલ છે. સાથે સાથે આપણે 27 જેટલા સ્ટોલનું પ્રદર્શન પણ અહીંયા રાખેલ છે. એ 27 સ્ટોલનું પ્રદર્શન જે ખેડૂતોએ નિહાળી અને એમને જે જરૂરી હતી એ માહિતી મેળવેલ છે.